गुड मॉर्निंग बाळको बाळको, आजे आपणे प्रवृत्ति करवानी छे। प्रवृत्ति में आजे आपणे शुं करीशुं बाळको? आजे आपणे क्रिसमस ट्री में कलर करवानो छे। जो अहींया तमने एक क्रिसमस ट्री दोरीने आप्युं छे, तो एमां बाळको तमारे सरस मजानो कलर करवानो छे। तो बाळको, तमने खबर छे क्रिसमस क्यारे आवे? क्रिसमस 25 डिसेम्बरे आवे, एटले के डिसेम्बर महीनामां आवे। અને આ તહેવાર કોણ ઉજવે છે? તો આ તહેવાર ખ્રિસ્તી લોકો ઉજવે છે। તો ચાલો બાળકો, તમારે પણ મારી સાથે આ પ્રવૃત્તિ કરવાની છે। તો સૌથી પહેલાં આપણે આજે તમને અહીંયા ડોટ આપ્યા છે, એટલે કે ટપકા આપ્યા છે, તો એને આપણે સૌથી પહેલાં કાળા કલરથી જોડી દઈશું। તો આ રીતે આપણે કાળા કલરથી જોડી દઈશું। તો આ રીતે તમારે કાળા કલરથી બધા તબક્કા જોડી દેવાના છે। ત્યારબાદ તમને ખબર છે ક્રિસમસ ટ્રી કયા રંગનું હોય? લીલા રંગનું હોય ને? તો આપણે આ ઉપરનો જે ત્રિકોણ છે એની અંદર આપણે આ રીતે લીલો રંગ કરીશું। તો આ રીતે એમાં આપણે સરસ મજાનો રંગ કરીશું। તમારે પણ આ રીતે કરવાનું છે બાળકો। તમે જોયું હોય તો ક્રિસમસ ટ્રી કેવું સરસ મજાનું શણગારેલું હોય ને? આ રીતે તમારે એની અંદર રંગ પૂરવાનો છે। ચાલો ત્યારબાદ ફરી આપણે આ નીચેના ભાગમાં આ રીતે પાછો લીલો રંગ કરીશું। આ રીતે ઉપરથી નીચેની તરફ આપણે રંગ કરીશું। તમારે પણ આ રીતે બાળકો રંગ કરવાનો છે। તો બાળકો, આ રીતે તમારે ક્રિસમસ ટ્રીમાં મેં અહીંયા તમને લીલો રંગ પૂરીને બતાવ્યો છે, એવી રીતે તમારે પણ પૂરવાનો છે। ત્યારબાદ જો બાળકો, અહીંયા તમને ઉપર તારો આપ્યો છે, તો એ તારામાં પણ આપણે સરસ મજાનો રંગ પૂરવાનો છે। તો એમાં આપણે લાલ રંગ પૂરીશું। તો આ રીતે તમારે આ રીતે રંગ પૂરવાનો છે। ચાલ જો, ત્યારબાદ અહીંયા આપણે ક્રિસમસ ટ્રીને શણગારવાનું છે, એટલે કે ડેકોરેશન કરવાનું છે। તો જો, અહીંયા તમને ગોળ આપ્યા છે, આ ગોળની અંદર આપણે જુદા જુદા રંગ પૂરીશું। તો ચાલો, સૌથી પહેલાં આ ગોળની અંદર આપણે ગુલાબી રંગ પૂરીશું। તો આ રીતે તમારે ગોળની અંદર આ રીતે ગુલાબી રંગ પૂરવાનો છે। ચાલો, ત્યારબાદ સામેની બાજુ આપણે બીજો રંગ લઈશું। અહીંયા આપણે કેસરી રંગ કરીશું।
त्यार बाद नीचे आपणे अहींया पीरो रंग करीशुं आ गोरनी अंदर। ત્યાર પછી આપણે સામેના ગોળમાં વાદળી રંગ લઈશું અને એને પણ આપણે આ રીતે એ ગોળની અંદર રંગ પૂરીશું। ત્યારબાદ નીચે આપણે જાંબલી રંગ લઈશું। એને પણ આપણે આ રીતે આ ગોળની અંદર પૂરી દઈશું। ચલો ત્યારબાદ સામેના ગોળમાં આપણે લાલ રંગ લઈશું। એને પણ આપણે આ રીતે ગોળની અંદર પૂરી દઈશું। ત્યારબાદ અહીં નીચે આપણે કોફી રંગ લઈશું એટલે કે મરૂન રંગ પૂરીશું। તો આ રીતે આપણે ઉપરથી નીચે તરફ રંગ પૂરવાનો છે। તો જો બાળકો આ રીતે તમારે ક્રિસમસ ટ્રીમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે, જો મેં અહીંયા તમને પૂરીને બતાવ્યો છે એવી જ રીતે તમારે પણ આ ક્રિસમસ ટ્રીમાં સરસ મજાનો રંગ પૂરવાનો છે। તો બાળકો હવે પછીના વિડીયોમાં આપણે ફરીથી મળીશું।